નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. આજે વીર જવાન શહીદ આરી પઠાનને શહાદતને એક વર્ષ પૂર્ણ થયું છે. આજથી એક વર્ષ પહેલાં નવાયાર્ડની તમે જો તસવીર જોઈ હોય તો મોટી સંખ્યામાં હુજુમ તેમની અંતિમ યાત્રામાં જોડાયું હતું, પરંતુ આજે એક વર્ષ થયું છે. આપણે કોઈ પણ પરિસ્થિતિને બહુ જલ્દી ભૂલી જતા હોઈએ છીએ, પરંતુ આપણે ના ભૂલવું જોઈએ. કેમ કે જે દેશ માટે જેને પોતાની જાન આપી દીધી છે, પોતાના જીવથી મોટી કોઈ જ વસ્તુ દુનિયામાં નથી, અને જે વસ્તુ પોતાના દેશ માટે જો કોઈને આપી દીધી હોય તો એને આપણે યાદ કરવા જોઈએ, અને એ અમારી પણ ફરજ છે. અમે આજે વીર જવાન શહીદ આરિફ પઠાનને યાદ કરીએ છીએ, તેની શહાદતને સલામ કરીએ છીએ, અને તેના માતા પિતાને પ્રણામ પણ કરીએ છીએ કે તેમણે આ સુપુત્રને જન્મ આપ્યો. હવે વાત રહી શહીદ આરિફ પઠાનને શું મળવું જોઈતું હતું, વડોદરાના લોકો કેમ એમને યાદ કરત, અને વર્ષો વર્ષ તેમની યાદ કેવી રીતે રહેત. આપણી સાથે વિસ્તારના જ સામાજિક કાર્યકર્તા વિલ્સન સોલંકી છે. વિલ્સનભાઈ, એક શહીદ જ્યારે, મને આજે પણ યાદ છે, હું ત્યાં જ હતો, માથા જ માથા દેખાતા હતા. આજે એક વર્ષ થયું, અફસોસથી કહી શકું છું કે એટલા લોકોને ખબર બી નથી, કોઈ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ બી નથી. એક વર્ષમાં કેમ આટલું બદલાઈ જાય? સૌ પ્રથમ તો આરિફ પઠાન અમર રહો, કારણ કે સમગ્ર અમારા જે નવાડ વિસ્તારની વાત કરીએ તો નવાડ વિસ્તાર અમારો એક એવો વિસ્તાર હતો કે ત્યાં જનરલી બેંકવાળા કે ક્રેડિટ કાર્ડવાળા કે કોઈ પણ પ્રકારની લોન લેવી હોય ને તો નેગેટિવ એરિયામાં આવતો હતો. પણ જ્યારથી આરિફભાઈ પઠાણ જે છે અમારા વિસ્તારના જે વીર થઈ ગયા, અને ગયા વર્ષે જ્યારે તમે જુઓ તો લોકો ઉમટ્યાના, એટલું બધું પબ્લિક આજે કહે છે આરિફભાઈ પઠાણને, આજ સુધી નવાયાડની અંદર આરિફભાઈ પઠાણ માટે જેટલું પબ્લિક મેં તો મારી જિંદગીમાં જોયું નથી. ફર્સ્ટ વખત માથા જ માથા, તમે જે રીતે વાત કરી એ રીતે માથા જ માથા દેખાતા હતા, અને આખું નવાયાડ એ દિવસે રડ્યું હતું. અને ગર્વ પણ હતો ક્યાંક ને ક્યાંક નવાયાડના વિસ્તાર માટે કે આરિફ પઠાણ જેવા નોજવાને અમારા દેશ માટે, આપણા દેશ માટે, અને કહેવાય કે એમણે જે શહીદી વોરી, અને ખરેખર પરિવારની અંદર પણ કહેવાય ને કે એ લોકો દુઃખી તો છે પણ સાથે ગર્વ પણ અનુભવી રહ્યા છે કે આરિફભાઈ પઠાણ જેવા અમારા નવજવાન જે છે વીર શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ એક એવી વાતચીત ચર્ચામાં 2-3 મહિના સુધી એવું ચાલ્યું કે એમના નામનું એક સર્કલ થવું જોઈએ. કેમ કે સામાન્ય રીતે શું થતું હોય છે કે આપણે અત્યારે આપણા ત્યાં ગધેડા સર્કલ હશે, ગેંડા સર્કલ હશે, પછી તમે વાત કરો તો બુલ સર્કલ છે. આપણે ફતેગઢની વાત કરીએ તો બુલ સર્કલ છે. તો જ્યારે આપણે સપોઝ માનો કે મારા છોકરાને લઈને ગાડીમાં જતો હોય તો પૂછે પપ્પા આ શું છે, તો આપણે કહીએ બેટા આ બુલ સર્કલ છે, એટલે આપણે બુલ્ક વિશે વાતચીત કરીએ. પણ આપણે જો વીર શહીદ આરિફ પઠાણનું નામનું સર્કલ હોય, એમનો ફોટો હોય કે કાં તો એમનું સ્ટેચ્યુ હોય, તો છોકરાને આપણે કહી શકીએ કે બેટા આ સૈનિક છે, આપણા વીર શહીદ થઈ ગયા, નવાડ વિસ્તારના છે. તો છોકરાને પણ એક જિજ્ઞાસા હોય કે શહીદ થઈ ગયા એટલે શહીદ શું હોય, એક આર્મી જવાન શું હોય, ત્યાં કઈ રીતની, એ લોકોને ખબર હોય કે બંદૂક હોય તો આર્મીના જવાન છે, આવા ખાખી કપડાં પહેર્યા છે તો કે આર્મી જવાન છે કે પોલીસ જવાન છે. તો એ રીતે વસ્તુ શું છે કે એ બાબતે આવનારી જે જનરેશન છે એમને પણ ક્યાંક ને ક્યાંક એક દાખલો બેસે કે આ ખરેખર આરિફ પઠાણ છે કે સાધુ સંજયસિંહ સાધુ છે. એવા એમના જો સર્કલ થવા જોઈએ. હવે ચકલી સર્કલનો કોઈ મતલબ નથી, સિંહ સર્કલ રાખ્યું છે ત્યાં એનો કોઈ મતલબ નથી, અહીંયા કરી અકોટા સ્ટેડિયમ પર પેલો ડાન્સિંગ કરતો મૂક્યો છે એનો કોઈ મતલબ નથી. કે એને આપણો છોકરો કે આપણો ફેમિલી મેમ્બર કોઈને ખબર ના હોય, કોઈ ધારો કે બોમ્બેથી આવ્યું હોય કે અમદાવાદથી આવ્યું તો બોલે આ કયું સર્કલ છે, બોલે ચકલી સર્કલ. તો ચકલી સર્કલ કરતાં ભાઈ વીર શહીદ આરિફ પઠાણ સર્કલ હોય તો કહેવાય કે ભાઈ આ એમને વર્ષો વર્ષ યુગોના યુગો એમને યાદ રહે. જેવી રીતે ગાંધી બાપુ માર્ગ હોય છે, અલગ અલગ જે કહેવાય છે દેશ માટે જે લોકો શહીદ થઈ ગયા છે. આજે હું એક વાત કરીશ કે એક ક્રિકેટર મેચ રમતો હોય તો જીતીને આવે છે તો એને 5-5 વીઘું જમીન મળે કે પ્લોટો મળતા હોય, બરાબર. તો એ જ્યારે એવી રીતે, તો આરિફ પઠાણના પરિવારને પણ સરકાર તરફથી ઘણી બધી મદદ તો મળવી જ જોઈએ. કેમ કે જ્યારે જે તે ટાઈમે આરિફભાઈ જ્યારે એ થયું કે એમનું શહાદત વોરી, તો કોઈને 1,00,000 રૂપિયાનો ચેક લઈને આવ્યા, કોઈ 25,000નો ચેક લઈને આવ્યા, કોઈકડે, અને આપણી સરકારનું ખાસ કરીને આ ખરેખર આપણી માર્ગદર્શન હું આપણા VNN TVના માધ્યમથી હું આપવા માગું છું કે સરકાર જે ગુજરાત સરકાર હોય તો કહેવાય કે જ્યારે શહીદ થઈ જાય તો એમને 5 લાખ
કે બીજા અન્ય નેતાઓ આપતા હોય છે અને બહુ ઓછી એમાઉન્ટ છે. જ્યારે આખી જિંદગી પોતાના દેશ માટે જે વ્યક્તિએ જાન આપી દીધી હોય, પોતાના વીર થઈ ગયા હોય, તો સરકાર, આજે ગુજરાત સરકારની વાત કરું કે બીજા અન્ય કોઈ સરકાર પણ હું વાત કરીશ કે દિલ્હી સરકારને હું સેલ્યુટ કરું છું, કેમ કે દિલ્હી સરકાર એક એવી સરકાર કે જે 1 કરોડ રૂપિયા શહીદ થાય છે એમને આપે છે, વર્દી પહેરેલી હોય છે, એમાં પોલીસવાળો પણ શહીદ થઈ ગયો હોય કે પોલીસવાળા પણ કોઈ જગ્યાએ અકસ્માતિક મોત થયું હોય કે વોટ એવર, પણ ત્યાં જે છે 1 કરોડ રૂપિયા આપે છે. તો આ એક મુદ્દો ખરેખર મારા માધ્યમથી હું આપને કહેવા માગું છું કે સરકારે 1-1 કરોડ રૂપિયા શહીદના ઘરે આપવા જોઈએ. કારણ કે જો હવે ખરેખર એ નસીબ દ્વારા છે કે એ જે જે વીર શહીદના મા બાપ છે કે આવા યોદ્ધાને, આવા સુપુત્રને જન્મ આપ્યો, જ્યારે રાજા મહારાજાઓ વર્ષો પહેલાં જ્યારે એ મરી જતા હતા યુદ્ધની અંદર, તો એમના એમના આખા રાજ્યોની અંદર એ એમના રાજપાટના નામ હોય, આ હોય તે હોય, એમનો ઘણી બધી વસ્તુ પણ એ પોતાની મૂકીને જતા હતા. પણ આ અત્યારે જે આ આ વીર યોદ્ધા આપણા આરિફ પઠાણ હોય કે સંજયસિંહ સાધુ હોય, આ લોકોને પણ સરકાર તરફથી મોટી એમાઉન્ટની સહાય મળવી જોઈએ, એમના નામના સર્કલ રાખવા જોઈએ, એ મારી માંગ છે. પણ આરિફભાઈ, જ્યારે હું વાત ત્યાંથી શરૂઆત કરી કે એક મસ્ત કોઈએ લાઈન લખી છે કે જો કોઈ શહીદ થશે તો તેમની મજારો પર દર વર્ષ મેળા લાગશે, તો આવું કેમ કે 1 વર્ષ પહેલાંની તસવીર આવી હતી, આજે વડોદરા શહેરમાં ગણ્યા ગાંઠા લોકો ચર્ચા કરી રહ્યા છે, તે દિવસ તો નાના નાના બાળકોને લઈને લોકો ત્યાં પહોંચ્યા હતા. આ કોરોનાની અસર છે કે પછી ખરેખર લોકો ભૂલી ગયા છે? જી, હું ઓનેસ્ટલી કહું તો સવારથી તો થોડાક જે માણસો જે છે એ ચાલુ જ હતા, એમની કબર પર મેં ઘણા બધા ફેસબુક પર સ્ટેટસ અને ઘણા બધા લોકોનું મેં વિડીયોઝ જોયા, ઘણી બધી ન્યૂઝ ચેનલ પણ આપણા જેવી ન્યૂઝ ચેનલ જે છે એ ત્યાં ગઈ અને એ લોકોની એમના પરિવાર સાથે ચર્ચા કરી. એટલે મારો એક વિષય એક જ છે કે તમે જે રીતે વાત કરી, ક્યાંક એવું પણ હોઈ શકે કે કોરોનાની અસરના લીધે ઘણા લોકો ત્યાં જઈ નહીં શક્યા, કેમ કે કબ્રસ્તાને જઈને ન મળવું, પણ ઘરે રહીને કદાચ કોઈ પ્રાર્થના કરતું એમના માટે અને કરવી જ જોઈએ. પરંતુ જો આજ જે શહીદ જ્યારે થયા જે તે ટાઈમ હતા, અત્યારે 2% લોકો પણ જતા નથી, તો એ થોડો દુઃખનો વિષય છે. પરંતુ બધાના, મારા ન્યૂઝના માધ્યમથી બધાને એ જ કહેવા માગીશ કે એમના માટે ઘરે બેસીને પણ આ પ્રાર્થના કરી શકો છો. વિલ્સનભાઈ, તમે જેમ કહ્યું, તમારા બાળકનો તમે એક્ઝામ્પલ આપ્યો કે હું મારા બાળકને જ્યારે બતાવું તો એમના વિશે હું એમને બતાવું તો એમનામાં બી એક દેશભાવના જાગે. એમ તો આપણા દેશમાં નાની નાની વાતો પર આપણે દેશભક્તિ જગાડી દેતા હોય છે, અત્યારે કેમ દેખાતી નથી આવા સિચ્યુએશનમાં? આ સિચ્યુએશનમાં એવું છે કે જ્યારે પણ આમાં કેવું હોય કે આપણે નવું નવું કહેવાય ને કે નથણી પહેરી હોય તો કેવું આપણે મિરરમાં જોયા કરીએ વાળે ઘરે કે ભાઈ બરાબર, એટલે કહેવત છે, આ ઘરડા કહી ગયા છે કે ભાઈ તમારે નવું નવું હોય તો બધું સારું લાગે, નવું નવું દિવસ. પણ આ જ્યારે વાત આવે શહીદની, તો શહીદી જે જે પરિવારને જેમને પોતાનો દીકરો ગુમાયો હોય એને તો આપણે ભૂલવો જ ના જોઈએ. અને એક સામાજિક કાર્યકર્તા તરીકે હું લોકોને પણ અપીલ કરું છું કે જેણે દેશ માટે શહીદ કર્યા, હું તો આજે સપોઝ માનો કે મેં હમણાં પહેલાં પણ વાત કરી કે બેનિફિટ્સ ફેમિલીને બેનિફિટ્સ મળવા જ જોઈએ, પરંતુ આપણે પણ એક ઇન્ડિયન નાગરિક તરીકે, વડોદરાના સંસ્કારી નગરીના નાગરિક તરીકે, આપણે આપણા જેટલા જે વીર છે એ લોકોને ભૂલવાના જોઈએ. હવે ઘણા બધા લોકો આની પહેલાં પણ શહીદ થઈ ગયા છે, એ લોકોના ઘરે પેન્શન પણ નથી આવતું, ઘણી બધી કમ્પ્લેન આવે છે અને ઘણા બધા લોકોને એમને સહાય પણ નથી મળતી. એટલે વીર જે શહીદ થઈ ગયા છે એમના પણ એમના અમુક પ્રોટોકોલ હોય, એટલે એ લોકો વધારે બહુ મીડિયામાં કે એમના પરિવાર લોકો બધા બહુ માહિતી ના આપી શકે, પરંતુ જો શહીદ થયા છે તો એમને વર્ષો વર્ષ યાદગીર, યાદ એમની યાદ રહે એના માટે સર્કલ હોવા જોઈએ, જેથી યાદગી રહે અને એવી સહાય એમના પરિવારજનોને મળવી જોઈએ કે એ લોકોને કોઈ આર્થિક ભીષણમાં એ લોકો ના આવે અને કોઈ મજબૂરીનો સામનો ના કરે. વિશનભાઈ, છેલ્લો સવાલ, કે સામાજિક કાર્યકર્તા હોય કે રાજકીય લોકો હોય, અમુક ટાઈમ પર અમુક મુદ્દા એ લોકો લઈ લેતા હોય છે, પરંતુ આપણા દેશમાં ને આપણા શહેરમાં કોઈ બી જગ્યા પર આ વસ્તુને કોઈ ચૂંટણી મુદ્દો બનતો જ નથી, તો શું લાગે છે કે આ વખતે પણ આવું કોઈ ચૂંટણી મુદ્દા બનશે કે આવા લોકો જે છે બરોડામાં તેમના માટે કંઈ અલાયદું કરવામાં આવે? જી બિલકુલ, આ ચૂંટણી મુદ્દો તો હોવો જ ના જોઈએ, કેમ કે આ જ્યારે દેશની વાત આવતી હોય ત્યારે ખરેખર એની જે સિરિયસનેસ હોય છે એના માટે તો હું તો સ્થાનિક નેતાઓ હોય કે બીજા અન્ય નેતાઓ હોય, મારા માધ્યમથી એક જ વસ્તુ કે હું નિપક્ષ છું, અત્યારે હું કોઈ પક્ષમાં પણ નથી, એટલે હું બિંદાસ કહી શકું કે કોઈ ચૂંટણીનો મુદ્દો હોવો ન જોઈએ, એમના બેનર પર ઇલેક્શન પણ ના લડવું જોઈએ,
કે કંઈક તમે મદદ કરી હોય તો વારે ઘરે એમને બતાવવાની પણ જરૂર નથી. મેં આજે પણ કીધું કે ભાઈ કોઈ ચૂંટણીનો મુદ્દો નથી આ, અને ચૂંટણીના જ્યારે ચૂંટણીઓ જ્યારે આવતી હોય ત્યારે આરીફભાઈ છે નવાણની અંદર કે બીજા અન્ય સહિત જે લોકો છે એમને પણ ચૂંટણીના મુદ્દાને દૂર રાખી અને આ જે છે ખરેખર એમને સહાય સરકાર તરફથી મળવી જોઈએ અને લોકો જે છે એ પણ અને કોઈ ચૂંટણીના કોઈ મુદ્દાથી જુએ નહીં. અને શહીદને હમેશા મારા બે હાથ જોડીને વંદન છે અને લાખ લાખ વંદન કરીએ તો પણ ઓછા છે, કેમકે એમણે પોતાનો એકનો એક દીકરો હોય કે કોઈને પોતાનો ભાઈ હોય, કોઈને એમનો હસબન્ડ હોય કે કોઈને પોતાનો છોકરો ગુમાવ્યો હોય, તો એ પરિવારને જે છે હંમેશા સહાનુભૂતિ અને એમને બહુ સારી નજરે અને હર હંમેશા એમને મદદરૂપ થાય સરકાર પણ, એવી મારી માંગણી છે. ખૂબ ખૂબ આભાર વિલ્સનભાઈ તમે આ ચર્ચામાં જોડાયા. અને આ વિલ્સનભાઈ છે નવાયાર્ડ વિસ્તાર જે છે તેમના સામાજિક કાર્યકર્તા છે. વીર શહીદ આરીફ પઠાણની શહાદત પર આપણે આ ચર્ચા કરી રહ્યા હતા અને અમે અમારે સમગ્ર ટીમ વતી પણ એમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, તેમના મા બાપને પ્રણામ કરીએ છીએ કે આવા સુપુત્રને તેમને જન્મ આપ્યો અને દેશ માટે તેમને શહાદત ફરી.